તારા માથાનો હું મુરબો કરવો છે, અટાણે મારે હવે હાવ. એટલે ટાણે છે ગેંગે ફેફે થવા માંડે એમ નહીં. જૂના જમાનાની એક નાનકડી વાત, પછી મારે એક ગીત ગાવું છે અને શિવાજીનું હાલરડું અમારે વાઘેલા ભાઈનું બહુ સરસ ફરમાઈશ છે એટલે મને. પણ જો જૂના જમાનાની વાત છે, બે મિત્રો હતા અને પાકા મિત્રો જેને કહેવાય, જેને ઉપમા લાગવાની કોઈ જરૂર નથી, ઉપમા લાગે નહીં, એવા મિત્રો હતા. અને એમાં બન્યું હવે એક જણાએ એક જુવાને કંઈક ગુનો, જે કાંઈ ગુનામાં આવી ગયો તે, અને રાજાએ એને ફાંસીના હુકમનો એને ઓર્ડર આવ્યો કે તને ફાંસીનો હુકમ મળી જશે, તારો એવો ગુનો છે. એટલે યુવાન તો ક્રાંતિકારી હતો કે મારો ગુનો નબળું કામ નથી, મારે કરવું પડ્યું તો એ મેં કર્યું છે, અને ભલે મને ફાંસીએ ચડાવી દે, પણ મહારાજ ફાંસી કહેતી દેવાની તો કે આટલા એટલા દિવસો પછી, તો કે એટલા દિવસો પછી ફાંસી દેવાની હોય તો મારું બાજુનું ગામ મારો પરિવાર છે અને મારા પરિવારને મળી આવું એટલું મને ખાલી જવા દો, પછી મારે મરી જ જવું છે, જગત છોડી દેવાની છે ફાની દુનિયા, પણ મને મારા પરિવારને મળી આવું. એટલે કીધું કે મેં એમ કાંઈ એવા તો ઘણા બાના દઈ નીકળી ગયા, હરકી જાય છે એમ તને ક્યાં જ જવા દે કે, પણ તો કે જામીન હોય તો થાય. રાજાએ કીધું, એના દીવાનોએ કીધું, કોઈ એવો જામીન પડી જાય કે તું પાછો આવીશ એવી જવાબદારી લે, અત્યારે પણ આપણે જામીન કહે છે ને, તો તને જવા દઈ તારા પરિવારને મળવાને. તે દી એનો તરવરીયો યુવાન એનો મિત્ર હતો, એ આવીને ઉભો રહ્યો, મહારાજ હું જામીન પડું છું, આ મારો મિત્ર છે, મારે એનો મને ભરોસો એની ઉપર કે મારો મિત્ર જગતના ચોકમાં જીવતો હશે તો પાછો આવશે, એને મને જીપાન ઉપર ખૂબ મને ભરોસો છે, માટે તમે જવા દો. તો કે આમાં કંઈ ઈ તું જામીન પડી જાય ને વયો જાય ન આવે એટલે તને દંડ થાય, તને માર પડે ને જેલમાં જા ને એવું નથી હો, ફાંસીને માસડે એના હાટું તારે ચડવું પડે, જામીન પડવાનું ધ્યાન રાખજે કે હા હા મારો મિત્ર છે, હું મને જોઈ વિચારીને જામીન પડું છું. અને મિત્રો એ માણસ ઓલો વયો જાય, આવતો નથી, એક દી બે દી જે કાંઈ મહિનો દોઢ મહિનો બે મહિના જે કાંઈ એની મુદત હતી, મુદત પૂરી થઈ ગઈ. અને બલરાજભાઈ બન્યું એવું કે જેથી ફાંસી દેવાનો દિવસ આવવાને એક દી આડો હતો અને આગલી રાત સુધી રાહ જોઈ અને મિત્ર આવ્યો નહીં, એટલે જે જામીન પડેલો એનો મિત્ર હતો, જામીન પડ્યો હતો એમને બોલાવી આવ્યા, રાજાના માણસો પકડી આવ્યા અને કીધું તારો મિત્ર ન આવ્યો, હવે તારે ફાંસીએ ચડી જવાનું છે. માણસ દાંત કાઢતો તો કાંઈ વાંધો નહીં જે હોય તે હવે. અને મિત્રો બન્યું એવું, હવાર થઈ ફાંસીના માછડે ચડાવવા આવ્યો, ક્રાંતિકારી યુવાન હતો, તરવારના ઝાટકા પડી જાય તો કોઈ દી આંખમાં આહુ ન આવે, અને એને જ્યારે આંખમાંથી આહુડાની ધાર થઈ એટલે તરત જ મહારાજાના દીવાન હતા એના માણસો હતા, એને પૂછ્યું પેલા જામીન પડવામાં ધ્યાન રાખે, રાખવી જોઈએ, મિત્રોના ભરોહા ન કરાય, એવા મિત્રો વાતો કરવા વાળા કેટલાય હોય, તારે ફાંસીએ ચડી જાવ, એ કોઈ દી આવવાનું નથી, ન આવ્યો ને કેમ, પેલા ધ્યાન રાખાય તે પારખું, ટકોરા મારીને મિત્ર કરવો જોઈએ, પારખું ન કરી તું પારખવામાં તું કાચો પડ્યો, અને હવે તારે ફાંસીએ ચડવાનું છે, અને હવે રોસો તેથી ખુમારી વાળો થઈ ગયો તો હું ફાંસીએ ચડી જાય, કઈ ક્યાં ગઈ તારી ક્રાંતિ, ક્યાં ગઈ તારી ખુમારી. અને તેથી એના મિત્રે એને આહુડા આંખમાંથી પડતા હતા, એને જે ફાંસી દેવા વાળા માણસો રાજાના હતા એને કીધું મારી આંખમાં જુઓ, બે આંખમાંથી આહું પડે છે, એક આંખમાં હરખ ના આહું છે, એક આંખમાં દુઃખ ના આહું છે, દુઃખ ના આહું છે ને એનો લીટો થાય અને હરખ ના આહું છે એ ઠેકી ઠેકીને પડે, એટલે મારી બે આંખના આંસુ જુદા છે. તેથી માણસોએ પૂછ્યું કે કઈ વાતનો હરખ ને કઈ વાતનો દુઃખ, કે દુઃખ ઈ વાતનું, સુખી વાતનું, હરખ ઈ વાતનો છે કે એક મારા મિત્ર માટે થઈને આજ ફાંસીએ ચડું છું, એનાથી વધારે હરખ દુનિયાના ચોકમાં બીજો કોઈ ન હોય, મારા મિત્ર માટે, મારા ફેરું માટે, મારા હેતુ માટે, મારા સખા માટે હું ફાંસીએ ચડું, એનો પોરા છે, હરખ છે, એટલે મને હરખના આહુ આવે છે આ એક આંખમાં, કે બીજી આંખમાં શું ઘટના આવી છે. કુલદીપભાઈ બલરાજભાઈ બીજી આંખમાં તો દુઃખ છે નું, તું મરી જાશો એ તો, હું મરું છું એ નહીં, દુઃખ એ વાતનું છે કે મારો મિત્ર આ જગતના ચોકમાં જીવતો નહીં હોય, નકર મને ફાંસીએ ન ચડવા દે, આવ્યા વગર રહે નહીં કોઈ દી, એનો મને ભરોસો છે, ન હોય કોઈ દિવસ ન હોય એની મને પાકી ખબર, એટલે મારી પહેલા મારો મિત્ર વયો ગયો એનું દુઃખ છે, એટલે એના મને આવડા આવે છે. એ આપણી મિત્રતાની પરંપરા છે, ખાલી એક દિવસ એ ફ્રેન્ડ કરી અને ફ્રેન્ડ ડે ઉજવી દે એવું નથી, આ મિત્રતાને નિભાવવી પડે છે, એવી આપણે ત્યાં મિત્રતાની વાતો છે. અને એ વાતો જ્યારે જનેતાના દૂધમાં મળે, જનેતાના હાલડામાં મળે, ઝવેરચંદ મેઘાણી કહે છે કાયમ મારા પ્રોગ્રામમાં કહું, અમારી વાતો, અમારા ગીતો, અમારા પ્રોગ્રામો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય, બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં, એની હારે મિત્રતા ન કરવી, કોની હારે રહેવું, કોની પાસે બેહવું, કોની હારે બોલવું, કોને બહેનોને પણ કોને બેનપણી કરવા, યુવાનોને કોને મિત્ર કરવા, આ બધું બહુ વિચારવા જેવું, નકર ભૂકા કાઢી પેઢીઓ નાશ કરી દે. હા
એવું હોય ગણ. તમે ચોખા જોઈએ, આપણે ભાત ખાઈ ને ચોખા, એ ચોખાના ઉપર ફોયતરું હોય ને ત્યાં સુધી એને કમોજ કહેવાય. માથેથી ફોયતરું ઉતરે એટલે ચોખ્ખો થઈ જાય, એને ચોખા કહેવાય. ચોખ્ખો ઈનો એ ચોખ્ખો જો કંકુની આરે ભળી જાય તો ઠેઠ ગણપતિ બાપાના કપાળ સુધી જાય. કંકુ આરે ભળે તો ચાંદલો કરે ને, એટલે ચોખ્ખો ગણપતિ બાપાના કપાળ સુધી જાય કંકુ આરે ભળે તો. પણ ઈનો એ ચોખ્ખો મગની ડાળારે ભળે ખીચડી થાય. ખીચડી બાઈ માણાનું નામ છે. મુદામાંથી ગયો તમે કોની આરે રહો છો એ બહુ મોટી વાત છે. થાય કિંમત પાત્ર ની છે, જેને પાત્ર ભજવું. અમારે મેરુભા બાપુ એમ કેતા, હોનાનું વાસણ હોય ને, હોનાનું ઠામ, એને તળિયે કાણું પડી જાય એટલે પાત્ર માંથી નીકળી જાય, પછી ધાતુ તરીકે કિંમત આવે. પણ પાત્ર નો જેને પાત્ર ભજવા છે એની વાતું જગતના ચોકમાં કાયમ રહ્યું છે. જેના ઘાટ ઘડાના છે, કાલે હું અહીંયા 250 ગ્રામ હોનાનો કુલદીપભાઈ આમ ગડબો પહેરી, એમાં હુતળી નાખી બલરાજભાઈ, અને એમાં ગડબો પહેરી અને કાંઈ આ ચોકમાં કાલે નીકળું ને, એટલે બધા એમ કે લે કાલે છેલ્લો બીજો રાઉન્ડ લીધો તો આવતી કાંઈ નહોતું. આ થયું ગમે એ હવારમાં મગજ છટકી ગયો. અરે પણ હોનું 250 ગ્રામ પહેર્યું તોય મગજ છટકી ગયો એવું કહેશો? કારણ કે એમાં કાણું પાળીને ગડબો હોનાનો પહેર્યો છે. પણ એના એ 250 ગ્રામના ગડબામાંથી 5 તોલાનું સેન બનાવીને પહેરીને આવું, તમે કે લે સરસ ક્યાં બને એવું, લે તો ઓલું હોનું જ તું આય હોનું, પણ ઓલાનો ઘાટ નહોતો ઘડાણો, આનો ઘાટ ઘડાણો છે. જેના ઘાટ ઘડાણા છે ને એની વાતું જગતના ચોકમાં રહ્યું છે. બાકી તો કેટલાય આવ્યા ને કેટલાય ગડબા રખડે, કોઈ પૂછતું જ નથી. મારો કોઈ ધડો ન કર્યો, ધડાનો પાણો જોયો જરાક, ગહાઈ ગયો એમને, ધડા નથી થતા, નીકળી પડવું છે મારે, આમ કરી નાખવું, સમાજ માટે કરવું, કાંઈ ન થાય, શાંતિ રાખો, દેશ માટે કંઈક કરવું છે, શાંતિ રાખ. અઘરું છે, ધગધગતા લોહી રેડા છે, માથા વાવી દીધા છે, અને એ આજ કોળાણા ને એના ગરજા ફૂટ્યા એટલે આઝાદી રૂપી આપણે ફળ છે એને કાયમના માટે ખાઈ છે. એટલે અહીંયા આ હાલરડામાં મને ગમતું હાલડું, પણ એની પહેલાં મને આમ મને મોજ આવી છે એટલે હાલડું, શિવાજીનું હાલડું અદ્ભુત છે અને શિવાજીનું હાલડું ગાવું જ જોઈએ. પણ એની પહેલાં ખાલી બે કડીમાં સમગ્ર ભારત વર્ષને કોઈને કોઈ જનેતાને કોઈ યુવાનને હાલડામાંથી કંઈક લેવું હોય તો લઈ શકે. પણ લખ્યું છે વીરભદ્રસિંહને સંબોધી, અને અમારા કાગ બાપુએ વીરભદ્ર ગોહિલને સંબોધીને શું કીધું છે કે પારણામાંથી એ જીસુ બળદ તમે વેસાતા લ્યો ને બળદ, એટલે બગાવ મફત આવે, એના પૈસા નો દેવા પડે. એટલે આ તો બે બાજુ, સિક્કાની બે બાજુ છે. હારું નો જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન કીર્તાર, એમાં આપણે રહેવાનું, હારું મળે એ લઈ લો. કોઈ દેશની ટીકા નથી કરવી આપણે, જે દેશમાં હારું હોય ટાઈમિંગથી લઈને માને છે, પ્રકૃતિને હાચવે છે, એવું ચોખ્ખાઈ રાખે છે એ લઈ લો, અને કાઢવા જેવું એ કાઢી નાખો, બસ એટલું જ છે. બાકી આપણે કોઈ સુધારવા નીકળ્યા નથી, સુધારવું એ કોઈનું ગજું નહીં. પણ ફેર પડે થોડોક, જેનામાં જેનાથી જેટલું થાય એટલો ફેર પડે એ વાત પાકી છે, અને આપણે આપણો પ્રયાસ નહીં મૂકી દેવાનો. એટલે આ કડી જોજો તમે હાલરડાની શું કહે છે કે સાંભળ સુતા બે થોડો ઓછો કરી નાખ ખાવો છો એ જી બાળ રાજા માયે મીઠડી માડી વાત બેટા ગોહિલો નું બિરદ છે ન્યારું અને ગંગા જળ કુળ તમારું દરિયાના ઘોઘાના દરિયામાં જહાજો દેદી નીકળતા હતા અને કોકે કીધું કે આટલા મોખડાજી ગોહિલને કીધું કે જહાજ તો જો નીકળ્યા, મોખડાજી રાજી થઈ ગયા, આટલા જહાજ નીકળ્યા તો આપણને કેટલું દાન મળશે? તો કોઈ એના દાન ન લેવાય, કાં તો દિલ્હીના બાદશાહના જહાજ છે. મોખડા ગોહિલે કીધું દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો, પણ મોખડા ગોહિલથી મોટો બાદશાહ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. લઈ લ્યો એના દાણો, અને શું કહે છે બેટડા તારા એ જી બા દાદા લેતા દરિયા કે રાદાણ સુણી સાહાત પસાડી અને આયો મોટી ફોજ ઉપાડી. આ વાત સાચવી છે. હું તો વિનંતી કરું બધા ગુજરાતીઓને કે તમે ગુજરાતી ઇંગ્લિશ શીખો એનો મને વાંધો નથી, બહુ શીખજો, પણ ગુજરાતીમાં પૂરેપૂરું ભણો અને પછી 2 વર્ષ ઇંગ્લિશના ટ્યુશન રાખીને ઇંગ્લિશ શીખી લ્યો, ક્લાસ રાખીને તો ન હાલે.
તો તમને એમ થાય કે આ 21મી સદી દુનિયા આખી ચંદ્રમાન મંગળમાં ફૂકી જાય ને હજી આ ગુજરાતી ના નથી, બધું ઇંગ્લિશ જરૂરી. આપણે દુનિયામાં ફરવું હોય ને તો ઇંગ્લિશ જરૂરી છે. મને ખબર છે, હું લંડન ગયો તો જે મારે દશા થઈ હતી એમ લાગે કે આપણે મૂંગા સહી કાંઈ બોલી ફેલ જાય. હાવ અમારે મૂકો એમ ગમે એર હોસ્ટેસ છે ને, પ્લેનમાં અમે બેઠા હતા અને મૂકાને પાસે આવી એર હોસ્ટેસ અને મૂકાને આવીને પૂછ્યું છ તો મૂકો કે જી હા, એ કે જી નહીં હા. તો ઓલા બેન કે વેજ યા નોન વેજ જમવાનું આપે ને, તો વેજ યા નોન વેજ, મૂકો કે હાદુ હાદુ હાદુ. ઓલી બેન ભાગી ગઈ. એટલે ટૂંકમાં ઇંગ્લિશ શીખજો, પણ હું તમને એક વાત કરું, એનો નિર્ણય ઓલું શું કહેવાય, ફેંસલો તમારે આપવાનો છે. રજૂઆત હું કરું, ફેંસલો તમારે મારું સાચું હોય, ફેંસલો તમારે આપવાનો છે. એક 18 વર્ષનો છોકરો ગુજરાતી માધ્યમમાં ભણેલો, પૂર્ણ ગુજરાતી ભણેલો 18 વર્ષનો, અને એક 18 વર્ષનો છોકરો હાવ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણેલો, ગુજરાતી નહીં. આ બે છોકરાને તમે લઈ આવીને ગામડામાં કોઈક જંગલમાં મૂકી દો, બેન એક રૂપિયો નહીં દેવાનો, અને પછી કહેવાનું બે મુંબઈ જાઓ. કયો પેલા ફૂગે? તમે કયો? મને ખબર નથી, તમને જ ખબર પડી જાય કે ગુજરાતી ભણેલો એ જ ફૂગે, એને કોઠા હું જ હોય, એ ગમે એ કરીને ફૂગે. ઓલો એકચ્યુઅલી માલે પૈસા વગર તો કેવી રીતે જાવ, હું તો ઘર ભેળો થા, કારણ કે એને કોઠા હું જ ન હોય. હા, અંદર થી આવે ને. તમે જો આપણે અહીં બધા બેઠા હોય આ તે જે કાંઈ છે, પણ દાખલા તરીકે કાંઈ થાય બોલો સાંભ, માતાજી નો થાવ દો, ખાલી વાત કરું, દાખલો દેવા વાંધો નહીં, બોલો સાંભળો ઉલળે. એ નથી કેવું માતાજી નો, એવું બધું ન કહેવાય, માતાજી નો ઉલળે, ઉલળવા દે કાંઈ. પણ અગાસી ઉપર આપણે ઊભા હોય અને વાંહેથી કોઈ કામ ધક્કો મારે જરાક બીવરાવવા હાટું, તો અહીં કોઈ દી એવું થાય આપણાથી ઓય માય ગોડ એમ થાય, ફૂલ ઇંગ્લિશ ભણેલો હોય ને એ એમ કે ઓય મા, અને પછી એ બોલ્યા પછી જે વાંહેથી નીકળે એ ગુજરાતી જ નીકળે એમ કે તું તો કેવો છો, એમ તું તો કેવો છો. એ તમને જ ખબર છે હું કહેવા માગું છું, એ કહેવાનો અર્થ મારો કે ઈ લોહીમાં છે એને રેવા દો, ઓલું શીખો તો મને મૂળ વાંધો નથી, પણ હા ગુજરાતી બોલવામાં અમુક ને તો હવે એમ થાય આ તો એકચ્યુઅલી ઓલા છે. એક વાત સીધી છે, સામેવાળાને નીચો ગણે એનાથી મોટો નીચના પેટનો દુનિયામાં બીજો કોઈ ન હોય, આટલી ખબર મને પડે છે, વધારે નહીં. આ સીધી જ વાત છે ભાઈ. એટલે એટલે આપણે હાલડા બેટડા, તારા બાપ દાદા લેતા દરિયા કેરા દાણ, તેથી શાહ હાથ પછાડી અને આવ્યો મોટી ફોજ ઉપાડી, એ જનેતાઓ જયારે હાલડા એવા ગાતા હતા. એટલે આ ઝવેરચંદ મેઘાણી કહે છે, ઝવેરચંદ મેઘાણી કહે છે. આ દેશની જનતા હદતું નથી એમનો કે તો શું કે
જલારામ બાપાનું પાઘડીમાં એની કડી તારા ઘોડલિયાને
ભાઈ તારા ઘોડાને તારા ઘોડલિયાને તારા હાંઢીડા ને ઘણી બધી દુનિયાની જુદી જુદી ભાષાઓમાં આલરડા લખાણા, પણ બધી આ ભાષાના આલરડામાં માએ દીકરાને એમ કીધું, બેટા મોટો થઈને કેમ રૂપિયો કમાવો, કેમ એ રૂપિયાને હાચવવો, કેમ શરીરને હાચવવું, કેમ કોકની ઉપર રોક જમાવવો, આ બધી માતાજીઓ આલરડામાં જનેતા હોય. આખા વિશ્વમાં આલરડા છે, આપણે છે એવું નહીં, પણ એક જ ભારત વર્ષની ધરતીની માં જનેતા છે. એ દીકરાને એમ કહી હગે કે તેથી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડા છે. તોપું મંડાવવાનું કોઈ માએ કીધું જ નથી, મરવાની વાત જ નથી કરી. આજે કોઈ બેનની આપણે જઈ, છ મહિનાનું છોકરું આમ ઘોડી આમ હૂતું હોય અને એને આપણે જઈને એમ કહી, બેનને એક જ દીકરો હોય છ મહિનાનો, એને કીધું હોય તો બેન તમારો છોકરો ઘોડિયામાં હૂતો, એના મોઢા ઉપર બંદૂકું ફૂટે તો સારું, આ પાણી તો ન પાય, પગરખાંય પેડે રહ્યા આપણા, મારા એકના એક દીકરાને મરવાનું કયો છો? પણ આ દેશની હા હાલાજી, હા લઈ લો લઈ લો, આ કડી કઈ લઈ લો, હા પાકો હાલાજીના વંશજ છો, વાહ 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 સરસ, તો દારૂ ન પીતા? હા એમ, કારણ કે હાલાજી નામે ગીત ગાઈ, વળી અમને કોઈ પ્રશ્ન કરે કે તમે આ ક્યાંક, એટલા માટે લઈ લો. પણ આ અલડું કઈ, આ કડી શું કે છે આ દેશની જનતા? આજુ માતા લેતી એ જી ચુમિયું રે શિવા, હવે જીલ જે બેવડ ગાલ શિવા, બેટા જીલ જે બેવડ ગાલ, તારા મોઢડા માથે અન ધુવાધાર તોપ મંડા છે. હે દીકરા, તારા મોઢા ઉપર તેદી તોપ ફૂટશે. અને એવો કોઈ દીકરો હોય અને 16 વર્ષની ઉંમરે
હાલાજીના જેમ, મેરામણજી હાલાની જેમ જો બલિદાન આપી દેતો હોય તો છેલ્લે અમારો ગઢવી, અમારો કવિ લખે છે, હાલાજીએ જ્યારે દુશ્મનને ફરક કરતું ભાલું પરવી દીધું અને ધરતીની માથે ઘોડા હતો ધરવી દીધો, તેથી છેલ્લે આ કહી અને પછી મારા શબ્દોને મને જે સમયમાં કીધું છે એ પ્રમાણે, એટલે હાલાજીને હું યાદ કરું, સરસ યાદ કરે એવું આપે. કે રાવણ સરખો, રાવણ સરખો એ રાજીયો પર્વત મેરુ પ્રમાણ, હાલાજી તારા હાલા તારા જાડે જા તારા હાથ ખાણું, હાલાજી તારા હાથ વખાણું, હાલાજી તારા હાથ વખાણું, એ પછી તારા પગના વખાણું. આ કુલદીપભાઈ કરતો હતો આવા બધા ઘણા ગીતો પણ છે, આલરડું મને શિવાજી નું પૂરું કરવાનું કુલદીપભાઈ કહે છે, એટલે જે કડી મેં આપને કીધી તેથી તારા મોઠડા માથે અને ધુવાધાર તોપ મંડાશે, પછી શું કે છે, ધાવી લે જે મારા પેટ, ધાવી લે જે ખૂબ ધ્રપી લે હવે, ધાવી લે
આજ શિવા એટા ફેરવી લે જૈના એસે નહીં રણ કે લોડા તે દી તારે હાથ રે માની રાતી બહુ બોલ ભવાની શિવાજી ને નીંદ નો નાવે માતા જીજા બાઈ મને નામ આપે છે બે અંજલિ આપણે બલરાજભાઈના માતા પિતાને. અરે વાહ, મને એમ કે ફરમાઈ છે, સરસ નોટ આપ્યો ભાઈ, ધન્યવાદ. હા, અટાણી 10 આપ્યા તો મોટો થઈને 10 લાખ આપશે એને. કેવી મોજ આવી છે, 10ની લોટની નામથી આવ્યો ને મૂકીને ભૂયો ગયો. વાહ, ધન્ય છે ઓ ભાઈ. હલાવ નામ. હા, એટલે રેડી રેડી, સરસ લ્યો. વાહ સરસ, બે કડી ગાય શિવની. કારણ કે કોઈ પણ આપણે જીવ સનાતન, આપણા સનાતન ધર્મમાં એમ કહેવાય કે જીવ જાય છે તે કૈલાસમાં જાય છે, મહાદેવના ધામમાં જાય છે. એટલે બે કડી ગાય એને અંજલિ આપીને આપણે છૂટા પડશું. દેવીયાબા રાણા અને સુખદેવસિંહ રાણા, બરાબર ને? હા, મને થોડું વાંચવા મળ્યું. સુખદેવસિંહ બાપુ રાણા અને દિવ્યાબા રાણા એમની ચેતનાને અહીંથી વંદન કરી એમને અંજલિ આપી અને બે કડી એની અંજલિમાં શિવના ચરણમાં જીવ આપણે જાય છે એટલે શિવની વંદના સાથે દિવ્યાબાને અને સુખદેવસિંહ બાપુને અંજલિ સાથે આપણે અહીંથી છૂટા પડશું. એટલે બે કડી દાન અલગારીની રચના બહુ સરસ છે. સોમનાથ મહાદેવ ભોળિયા કરો તમારી સેવ જટામાં વહે માત ગંગેવ પતિને પાવન કરતી કારવતી ના પતિ થોડ દે રમે દૂર તો પતિ ચાપની જમે જમી ને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર હર હર
हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर हर महादेव भयंकर भूरी लटाला हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव